नमस्कार दोस्तों, स्वागत करू छु आप सौनु गुजरात गवर्मेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर। तो घणा लांबा समय थी राह जोवाती हती बिन सचिवालय क्लर्क विभागीय फाळवणीनी, कि कया उम्मीदवारों ने कया विभाग एलोकेट करवामां आवशे, कई केटेगरी कया मेरिट क्रमांक प्रमाणे कया कया उम्मीदवारों ने विभागों ने एटले के डिपार्टमेंट की फाळवणी करवामां आवशे। तो दोस्तों फाइनली तेनुं शेड्यूल आवी गयुं छे अने शेड्यूल जे आव्युं छे दोस्तों तेनी साथे साथे कया उम्मीदवारों ने कई तारीखे ने कया समय कई जग्याए जवानुं छे तेने लगतो पण प्रोग्राम फाइनली जाहेर थई गयो छे। तो आजनी वीडियोनी अंदर स्पेशली आपणे वात करीशुं कि कई तारीख थी प्रोग्राम शुरू थशे, कई तारीखे એનું ફિનિશ થશે અને સાથે સાથે કયા ઉમેદવારોને કઈ તારીખ અને કયા સમયે કઈ જગ્યાએ જવાનું છે તેના વિશે પણ શોર્ટમાં માહિતી મેળવી લઈશું। તો દરરોજ આવી નવી નવી અપડેટ અને ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેજો, જેથી કરી આવી નવી નવી ઇન્ફોર્મેશન તમને સૌને ફ્રીમાં મળતી રહે। દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આજરોજ એટલે કે આજે તારીખ છે 22 જાન્યુઆરી રવિવાર, થોડીવાર પહેલાં જ ખાતા અથવા તો કચેરીની પસંદગી અને ફાળવણી અંગેની જે જાહેરાત આવી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય અને સરાહનીય ગુજરાત સરકારનો નિર્ણય છે। આખરે 4 વર્ષ પછી ફાઇનલી જેની રાહ જોવાતા હતા એ આવી ગયું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 150 એટલે કે બિન સચિવાલય ક્લર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુર અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 3901 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા 24 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવી હતી, જ્યારે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિશન્સી ટેસ્ટ 19 જુલાઈથી 23 જુલાઈ અને 25 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન યોજવામાં આવી હતી। આ અન્વયે અરજી અને પ્રમાણપત્રોની ચકાસણીના અંતે એલિજિબલ થયેલ હોય તેવા ઉમેદવારો અને ખાતા અથવા તો કચેરીની પસંદગી અને ફાળવણી માટે એક યાદી આવી છે, તેમાં નામ અને કન્ફર્મેશન નંબર લખવામાં આવ્યા છે। તો આવા ઉમેદવારોએ 27 જાન્યુઆરી અને બીજો 30 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ગૌણ સેવા પસંદગી મંડળનું જે ઓફિશિયલ જે એડ્રેસ છે દોસ્તો કર્મયોગી ભવન બ્લોક નંબર 2 ચોથો માળ સેક્ટર 10 ગાંધીનગર સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે। અને જોઈ શકો છો દોસ્તો અહીંયા આજે 22 જાન્યુઆરી થોડીવાર પહેલાં જ અપડેટ આવી છે। આશા રાખું છું દોસ્તો તમને સૌને આ માહિતી ખૂબ જ ગમી હશે। તો દોસ્તો જોઈ શકો છો તમે આ લિસ્ટ છે કયા કયા ઉમેદવારોને કયા કયા સમયે જવાનું છે અને કઈ જગ્યાએ જવાનું છે એ અને સમય શું રહેશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવી છે। અહીંયા લિસ્ટ આપ્યું છે કેન્ડિડેટનું જેમને ડિપાર્ટમેન્ટ એલોકેશન માટે બોલાવવામાં આવશે। તો અહીંયા 27 જાન્યુઆરીથી ચાલુ થવાનું છે આ સંપૂર્ણ લિસ્ટ છે દોસ્તો, ટોટલ 128 પેજની આ PDF છે। તમારા હિસાબથી તમે એક એક કરીને જોઈ લેજો, ડાયરેક્ટ તમારું ફિલ્ટર મારીને તમે પોતાનું નામ પણ સર્ચ કરી શકો છો। અહીંયા 10 ફેબ્રુઆરી સુધી આ પ્રોગ્રામ ચાલુ રહેશે, તો તમે જશો તો તમને સમયસર તમને જે ડિપાર્ટમેન્ટ જોઈએ છે દોસ્તો તેમાં સિલેક્શન પણ થઈ જશે। તો ખૂબ જ સારી અપડેટ છે, આશા રાખું છું તમને સૌને આ માહિતી ખૂબ જ ગમી હશે। ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય